नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट्स। मित्रों, आजनो वीडियो खूब ध्यान थी जोजो। आजनो वीडियो अमारी जे बद्दी चेनलो छे, चालो बदलिए जिंदगी फेसबुक पर, चालो बदल दे जिंदगी फेसबुक पर, अने एचआर वास्तु टिप्स ए पण फेसबुक पर। मित्रों, ते सिवाय यूट्यूब पर लाल किताब हरिवर्धन चौकसी अने एचआर वास्तु टिप्स आज मारी चेनलो छे, एमा आ एक नवी सीरीज हूँ चालू करवा जई रह्यो छूं। एनुं नाम आप्युं छे अमे, त्यारे शुं करवुं। मानव जीवन में बहु मोटो प्रश्न होय छे, कोई नानी मोटी अड़चन आवे त्यारे आपणे घरना सभ्य बेसीने एकबीजाने पूछीए कि हवे शुं करीए, तो ये परिस्थिति में त्यारे शुं करवुं एना जवाब अमे तमने आपीशुं। तमारा जीवननी समस्याओ छे त्यारे शुं करवुं एनो जवाब अहींयाथी मळशे। तो आ जे घटनाओ छे आपना जीवन में, तेने आपणे आसानीथी सॉल्व करी शकीए। मानव जीवन में घणा बधा प्रश्न छे, सौथी पहला पेट भरवानो, कमाईने लावानो, घर सारी रीते चलावानो, माँ बापनी सेवा करवानो, पत्नी साथेना संबंधों, बाळकोना भणतरनो प्रश्न, जीवनमां मांदगी छे तो एना इलाजनो, कोईकनी पासेथी पैसा लीधा जेने ऊंचीना पाछा आपवानो, आ घणा बधा प्रश्नो आपणा जीवनमां जोड़ायेला छे। त्यारे आपणे एक ज वस्तु विचारी, त्यारे शुं करीए। आपणे घणी वखत आ वस्तुने विचारीए छे, तो आ बधाना जवाब अमे तमने अमारा नाना नाना विडियोना माध्यमथी आपीशुं, एना उपायो आपीशुं। तो मित्रों, तमारा जीवनमां जे तकलीफ छे, मांदगी छे, एने पण आपणे समजीशुं। जीवनना नाना नाना प्रश्नो छे एने पण समजीशुं। नौकरी छे, छूटक धंधो छे, व्यापार छे, नथी चालतो, नथी करी शकता, कंईक ने कंईक अड़चन छे, त्यारे शुं करवुं एना जवाब अमे तमने बहु सरस रीते अने बहु नाना स्वरूपमां आपीशुं, जेनाथी तमने जीवनमां एक सरळ रस्तावो मळे। अने ते समये, मतलब त्यारे शुं करवुं एना रस्ता मळे। तो आ जे सीरीज छे ने, ए तमारा माटे बहु महत्वनी साबित थशे। जीवनना अनेक प्रश्नो आपणा जीवनमां ઉદભવેલા હોય છે, ક્યાંક ને ક્યાંક જઈને આપણે માનવ જીવનને અટકતું જોઈએ છે, અને ત્યારે આપણે પોતાની જાતને એકલા અનુભવીએ છીએ। તો આવા સમયે કોઈ ચોક્કસ માહિતી હોય, એક નાનો ઉપાય હોય આપણી પાસે, તો બહુ સરસ ફાયદો થાય છે। તો મિત્રો, આજનો વિડીયો આપણે એક આવા નાના સરખા ઉપાયથી કરીએ કે ત્યારે શું કરવું એનો જવાબ આજે હું આપીશ। તો એનો પ્રશ્ન છે કે ભાઈ, ઘરમાં રસોડું એ એક એવી જગ્યા છે જ્યાંથી ઘરના દરેક સભ્યનું પેટનો ખાડો ભરાય છે, અને એ રસોડાની સાત્વિક રસોઈથી જીવનમાં સારા સંસ્કાર આવે છે। તો ત્યાંનો એક કોમન પ્રશ્ન હોય છે કે રસોડામાં ચૂલો કઈ દિશામાં હોવો જોઈએ, અને રસોડાનું પ્લેટફોર્મ કયા કલરનું હોવું જોઈએ। હવે મિત્રો, આપણે ત્યાં ઘણા બધા લોકો ભાડાના ઘરમાં રહે છે, ઘણા લોકો વર્ષોથી એક જ ઘરમાં રહેતા આવ્યા, એની જે વ્યવસ્થા છે એને અનુરૂપ આપણે આપણા જીવનને ઢાળતા જઈએ છીએ। તો આવા ક્યારેક પ્રશ્નો ઊભા થાય ત્યારે શું કરવું જોઈએ એનો જવાબ તમને અમારા આ વિડીયોના માધ્યમથી મળશે। તો મિત્રો, આમાં આજનો જે પ્રશ્ન છે, કયા ખૂણામાં હોવો જોઈએ, તો મિત્રો, જનરલી અગ્નિ ખૂણામાં તમારો ચૂલો હોવો જોઈએ, પણ ઈશાન ખૂણામાં છે ત્યારે શું કરવું, બહુ સરસ પ્રશ્ન, એનો જવાબ પણ એટલો જ સરસ। ઈશાન ખૂણામાં છે ને તમારું ચૂલાનું સ્થાન, તો તમારા પ્લેટફોર્મનો માર્બલ જે છે તે બ્લેક કલરનો છે। બ્લેક કલરનો માર્બલ રસોડા માટે નુકસાન કરતા છે, પણ છે તો ત્યારે શું કરવું, બહુ સરસ, એકદમ સરસ એનો જવાબ। તમારો જે ચૂલો છે, ચૂલાના માપ લો, એનાથી ચાર આંગળ વધારે એક ગ્રીન કલર કરી દો, ને એની પર રસોઈ કરો ત્યાં ચૂલો મૂકીને, બહુ સરસ ફળ મળશે।
ઘણા એવું કહે છે કે ભાઈ પાયા નીચે મૂકી દેવો ને, પણ પાયા નીચે મૂકી દીધું પણ નીચે તો બ્લેક કલર છે, તો એ તો ગરમ થયો ને પથ્થરનો, તો એ જે વસ્તુ છે એ ગ્રીન કલર. ગ્રીન કલર એટલે ઝાડ. ઝાડ પાણી પર તરતું રહે લાકડું, અને અગ્નિને પણ સપોર્ટ કરે, એનાથી જ આગ સળગાવીએ છીએ આપણે. તો મિત્રો, ઈશાન ખૂણો પાણીનો છે, તો ત્યાં ઝાડ તરતું થયું, એની પર આપણે અગ્નિ મૂકીને પણ આપણે રસોઈ બનાવી શકીએ. અને આ રસોઈ તમારા માટે જરાક પણ નુકસાનકારક સાબિત નથી થતી. તો બહુ સહેલો, જેની પાસે સગવડ છે, જે ખર્ચી શકે છે, તે ગ્રીન કલરનો પથ્થર મૂકે રસ તમારા ચૂલાના માપ કરતાં ચાર આંગણ મોટો, અને નથી તો એક નાનો એક 250 ગ્રામનો ઓઇલ પેન્ટનો કલરનો ડબ્બો લઈ આવો, અને તમારા ચૂલાના જેટલું માપ છે એનાથી ચાર આંગણ વધુનું માર્કિંગ કરીને ગ્રીન કલર કરીને એની પર ચૂલો મૂકીને રાંધો. જીવનમાં બહુ સરસ બદલાવ આવશે. તો મિત્રો, આવા સમયે આટલું જ કરવાનું. તો તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયો ને કે ભાઈ મારો ચૂલો ઈશાન ખૂણામાં છે અને પ્લેટફોર્મનો કલર બ્લેક છે, ત્યારે શું કરવું? તો આટલો નાનો સરખો ઉપાય, ત્યારે ગ્રીન કલર કરી એ સ્થાન પર ચૂલો મૂકીને આપણે રાંધી શકીએ. તો મિત્રો, આ વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, અને યુટ્યુબ જોનારા શેર કરીને સબસ્ક્રાઈબ કરજો. હવે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવા ઘણા બધા ત્યારે શું કરશોના જવાબ ભૂલી જવાશે. તો આને મેળવવા માટે તમારે જ્યારે જ્યારે જે કરવું છે એના જવાબ મેળવવા માટે અમે તૈયાર છીએ. અમે આ સિરીઝ ચાલુ એના માટે જ કરી છે, અને એના માટે જ તમારી સામે અમે આ લઈને આવ્યા છે. તો મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલો. તો હું હરિયોદન ચોકસી રજા લઉં. મિત્રો, આ સિરીઝ એટલી બધી ચલાવો કે લોકો જાણીને ત્યારે શું કરવું એ નક્કી કરી શકે. બરાબર? તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.